છોટાઉદેપુર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના ડીપીઓ ધુપેન પટેલ દ્વારા જાહેર જનતાને લૂ હીટ વેવ સંદર્ભે કેટલીક સાવચેતીઓના પગલાં લેવા અપીલ કરાઈ છે. જેવા કે શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે પાણી, લીંબુ, શરબત, છાશ, નારિયેળ પાણી વગેરેનો વધારે પડતો ઉપયોગ કરવાનો રહેશે. વજનમાં હળવા અને સુતરાઉ કપડાં પહેરવા માટે ઉપયોગ કરવાનો રહેશે. અને નોકરી અને કામના સ્થળે ઠંડા પાણીની વ્યવસ્થા રાખવા પણ સૂચન અપાયા છે. ડીપીઓ ડિઝાસ્ટર છોટાઉદેપુર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર. હાલ ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે. ગરમીની સિઝનમાં ખૂબ જ ગરમી પડવી, ગળામાં શ્વાસ પડવો, આ બધી તકલીફોના નિવારણ માટે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે તમામ જિલ્લાઓને હીટવેવ એક્શન પ્લાન બનાવી અને એને અનુસરવાની સૂચના આપેલ છે. સદર સૂચના અનુસાર જનજાગૃતિ માટે નાની વાતો થોડીક જે ધ્યાનમાં રાખવા જેવી છે એ હવે આપણે ચર્ચા કરીએ. તો લૂ લાગેલા વ્યક્તિની સારવાર, ધારો કે કોઈકને લૂ લાગી છે તો એની સારવાર કેવી રીતે કરવી, સારવાર કરવા માટે આપણે સૌથી પહેલાં તો એના માથાને ઠંડુ કરવાનું થાય, એટલે ભીનું કપડું અથવા એના માથા ઉપર કોન્સ્ટન્ટ પાણી રેડી અને એને ઠંડુ કરવાનું. કદાચ એવું પણ બને કે એમને ORS આપવું પડે, લીંબુનું શરબત છે, છાશ, આ બધી વસ્તુઓનો વધારે પડતો ઉપયોગ થાય. શું ન કરવું તો બપોરે 12 વાગ્યા પછી કામ વગર બહાર નીકળવાનું ટાળવું. એ સિવાય ખેતી વિષયક શું કરી શકાય તો સવારે વહેલી સવારે કાં તો મોડી સાંજે આપણે પિયત કરી શકીએ, સિંચાઈની માત્રામાં વધારો કરી શકીએ, અને જો તમારો વિસ્તાર એવો હોય કે જ્યાં સૂકા પવનો આવે છે તો સ્પ્રિંકલરથી પણ સિંચાઈ કરી શકાય. સ્પ્રિંકલર એક પદ્ધતિ છે સિંચાઈ માટેની. પશુપાલકો પણ પશુઓને લઈને બહાર નીકળતા હોય છે અને હીટવેવ કાં તો લૂ લાગવાનો ભોગ બનતા હોય છે, તો એમને પણ ખાસ વિનંતી છે કે પશુઓને પણ વિપુલ પ્રમાણમાં પાણી પીવડાવવામાં આવે અને એમને પણ બપોરે 12 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી, એટલે કે જે તાપ વ્યવસ્થિત હોય છે, જ્યાં સૂર્ય વધારે પડતી ગરમી કરતો હોય છે, એ સમયની અંદર પશુપાલકોએ પણ બહાર ન નીકળવા માટેની એક સલાહભરી સૂચના છે. થેન્ક યુ.